લોકશાહીમાં આખરે લોકપ્રતિનિધિનું વર્ચસ્વ હોવું જોઈએ. મારી પણ પક્ષની સરકાર હતી, હું પોતે પણ મિનિસ્ટર હતો, પણ અમે કહેતા હતા કે જનપ્રતિનિધિ ધારાસભ્ય કોઈપણ પક્ષનો ચૂંટાયો હોય, અધિકારીઓએ જનપ્રતિનિધિની વાત સાંભળવી પડે, અને જનપ્રતિનિધિને તમે કોઈ કારણોસર કામની ના પાડો તો ધનનો ઢગલો કોઈ કરે તો એ કામ કરવું ન જોઈએ. અને આ જ રીતિનીતિ ચાલતી હતી, પણ ભારતીય જનતા પાર્ટીના આકાઓએ સારા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓને સાઇડલાઇન કર્યા છે. ભ્રષ્ટાચાર ભયમુક્ત કરે, ભાજપના ધનસંગ્રહમાં રૂપિયા આપે, અને ચૂંટણી ટાઈમે અધિકારી તટસ્થ રહેવાના બદલે ભાજપના સેવક જેમ કામ કરે, એ કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભાજપના ધારાસભ્યો રોજબરોજ કકળાટ ઠાલવે છે, સોશિયલ મીડિયામાં પણ બોલે છે, ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડે છે. જેનો આવો આત્મા જાગ્યો છે એનું સ્વાગત છે, બાકી અમે તો અમારી ફરજ છે રચનાત્મક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આવા મુદ્દે લડતા રહીશું.